ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ સાલે પણ પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા સારા પ્રવેશોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી. ડભોઈ તાલુકા પંથકની બાલવાટિકા આંગણવાડી ધોરણ 1-11 સુધીમાં કુલ 4,735 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જેના 3 દિવસ દરમિયાન આંગણવાડીમાં 318, બાલવાટિકામાં 1,287, ધોરણ 1માં 1,131, ધોરણ 9માં 2,016 અને ધોરણ 11માં 1,114 બાળકોને પ્રવેશ અપાયો. વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ વધે અને ઉત્સાહભેર પાપા પગલી મારતા ભૂલકાઓ હસતા હસતા તેમના ડગ શાળા તરફ લઈ જાય તે માટે સરકારનો અભિગમ પ્રવેશોત્સવ રહ્યો છે, ત્યારે વિવિધ અધિકારીઓ પણ બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવા ડભોઈ તાલુકાના જુદા જુદા ગામોમાં શાળાઓ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આજે 3જા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લિંગસ્થળી ગામે પ્રાથમિક શાળા ખાતે નવી બિલ્ડિંગ રૂપિયા 93 લાખના ખર્ચે તૈયાર થયું હોય જેનું રિબિન કાપી લોકાર્પણ કરાયું. સારા પ્રવેશોમાં ઉપસ્થિત રહી બાળકોને અભ્યાસના સાધનોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે BRC કોભારત દરજી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો પ્રવેશોત્સવ માટે દાતાઓ દ્વારા અભ્યાસ વસ્તુઓ અને રોકડ સહિત રૂપિયા 11,65,000 નું દાન કરવામાં આવ્યું હતું. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.